હેલો સ્ટુડન્ટસ એન્ડ વેલકમ ટુ ધ કોમર્સ અંકલ વિદ્યાર્થી મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ તેમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોસેસ ઓલમોસ્ટ ડન કરી દેવામાં આવેલ છે તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધેલ હશે અને કેટલાકનું નહીં થયું હોય તેમનું પણ થઈ જશે હવે આ વિડીયોમાં આપણે જે તમને સ્કોલરશીપ પાત્ર થશે ડિજિટલ ગુજરાત પોર્ટલ હેઠળ તેની સમગ્ર માહિતી હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપવા જઈ રહ્યો છું તેથી સંપૂર્ણ વિડીયો જુઓ અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો તો તમારામાંથી ઘણા લોકોને પ્રોબ્લમ હશે મૂંઝવણ હશે કે ઓનલાઈન એડમિશન કર્યા બાદ શિષ્યવૃત્તિ માટે પણ ઓનલાઈન જ અરજી કરવાની તો યસ વિદ્યાર્થી મિત્રો શિષ્યો માટે પણ તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પરથી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તે સ્કીમ માટે તમારે અરજી કરવાની રહેશે કારણ કે જુદા વિદ્યાર્થીઓને જુદા જુદી સ્કીમ હેઠળ સ્કોલરશીપ મળતી હોય તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ હશે કે અમને સરકારશ્રી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ હેઠળ કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થશે તો સ્કોલરશીપનું તમારી કાસ્ટ તમારી કોલેજની ફીસ વગેરે ઉપર ડિપેન્ડ હોય છે જો એફઆઈ સેમ મનની વાત કરું ગઈ સાલની તો ઓબીસીમાં આથી રૂપિયા સ્કોલરશિપ મળી હતી વિદ્યાર્થીઓને એ મુજબ જુદી જુદી કાસ્ટ મુજબ જે તમારી જે ખર્ચા હોય છે એક્સપેન્સીસ કોલેજના હોસ્ટેલના વગેરેના એ મુજબ ગવર્મેન્ટ તમને શિષ્યવૃત્તિ પૂરી પાડતી હોય છે હવે આપણે સ્કોલરશીપ માટેના કમ્પલસરી ડોક્યુમેન્ટ્સની વાત કરીશું તો ફર્સ્ટ નંબર પર આવે છે આધાર કાર્ડ ત્યારબાદ આવે છે બેંક પાસબુક નંબર ઉપર આવે છે આવકનો દાખલો નંબર ચાર પર આવે છે જાતિનો દાખલો લાગુ પડતા વિદ્યાર્થીઓને નંબર પાંચ પર આવે છે કોલેજ ફીની પાવતી એન્ડ નંબર છ પર આવે છે માર્કશીટ તો આ એકથી છ ડોક્યુમેન્ટ બધા વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી છે બાકીના ડોક્યુમેન્ટ આવતા હશે પરંતુ તે તમને જે તે વિદ્યાર્થીઓને લાગુ પડતા હશે તેમને જ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દેખીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમે જ્યારે ઓનલાઈન અરજી કરશો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ત્યાં જેવું આપણે યુનિવર્સિટીની પ્રોસેસ વખતે જે રીડ સમ આવ્યું હતું તેવું તમારું એક આખું ફોર્મ બનશે જ્યાં તમારે પ્રિન્ટ કઢાવીને કોલેજમાં તે પ્રિન્ટ લઈ જવાની રહેશે અને તેની સાથે તમે જે ડોક્યુમેન્ટ ત્યાં આપ્યા હતા ઓનલાઈન તે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ તમારે તે ફોર્મની સાથે ક્લિપ બેટ કરવાની રહેશે તે ઝેરોક્ષો ક્લિપ બેટ કરતાની સાથે જ તે ફોર્મ અને તે ઝેરોક્ષો તમારે કોલેજને કડીકલ વિભાગમાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ ત્યાં તમે જમા કરાવ્યા પછી કોલેજ તે બધા જ ડૉકુમેન્ટ આગળ મોકલશે ને ત્યારબાદ તમને સ્કોલરશીપ મળવા પાત્ર થશે અને સ્કોલરશિપ તમારી ત્રણ ચાર મહિનામાં તમારા બેંક ખાતામાં આવી જશે સ્કોલરશીપના ફોર્મ તમારે ક્યારે ભરવાના છે ક્યારે જમા કરાવવાના છે છેલ્લી ડેટ કઈ છે વગેરે માહિતી કોલેજના નોટિસ બોર્ડ પરથી તમને મળી જશે તેથી તે વસ્તુને ધ્યાન રાખવી અને એસ ફર ધ રેકોર્ડ ટાઈમ હંમેશા માટે વધારવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે જે આપ્યો છે તેના કરતાં પણ પંદર દિવસ ઘણી વખત વધારવામાં આવે છે તે ટાઈમનું ટેન્શન કરવું નહીં પરંતુ કોલેજના નોટિસ બોર્ડ પર ચેક કરતા રહેવું કે નોટિસ સ્કોલરશિપ રિગાર્ડિંગ આવી છે કે નથી આવી થેન્કસ ફોર સપોર્ટ